કઈ નહીં હોય કોઈ પૂછવાય નહીં આવે, ભરી બોટલ ને જ આખી દુનિયા હસાવતી હોય છે. આખો ખોટો હું ભાઈ ફાકામ લેવું. એક જણો ફૂલ પી ગયો ને પછી બધું મોજમાં આવી જાય. આ દારૂ એ મને હેરાન કરી નાખ્યો છે, નફરત આવી ગઈ છે એમ કરીને ખાલી બોટલો ના મીડિયા ખાવા. આ બોટલે મારી મોટર વેસાવી, આ બોટલે મારું મકાન વેસાવ્યું, આ બોટલે મારી જમીન વેસાવી, એમાં ભરી હાથમાં આવી ગઈ. એને સમજવાનું કે તારો કઈ વાંક નથી, તારો ગુનો જ નથી. કઈ ભર્યા હશો તો કોઈ ખાલી ઘા નહીં કરે સાહેબ, ખાલી થશો ખોટા. હા ખાલી થાવ, અંદર જે સારું ભર્યું છે એ સમાજને દેતા દેતા ખાલી થાવ. હું ઘણી વાર કહું, સિકંદર એમ કહે છે, એના મૃત્યુ પહેલા સિકંદર બાપુ એવું બોલ્યો કે હું બધાને એક પ્રાર્થના કરું છું કે જ્યારે મારો જનાજો નીકળે ત્યારે મારા બે હાથ ખાલી રાખજો, મારે દુનિયાને કહેવું છે કે સિકંદર કાંઈ લઈને નથી જતો. મેં કીધું એનો વિચાર ખોટો મોડો આવ્યો, એને 20 વર્ષ પહેલા વિચાર આવી જવો જોવે કે ખાલી સાથે જવું છે તો હંગરો હું કામ કર્યો, હાલ જગતને લૂંટવા કરતા જગતને દેતો જાઓ ભલા માણસ. બે હાથે કમાઓ અને ચાર હાથે, પૂજ્ય મોરારી બાપુ કહે છે કે બે હાથે કમાઓ અને ચાર હાથે સમાજને આપો, તેથી તમારી ઉપર વિષ્ણુ ને લક્ષ્મી બે રાજી થાય. બાકી તો દુનિયા બીજી છે યાર, કેટલા બીજી, કાગળિયા વીણવા વાળા પાસે ટાઈમ નથી, એની પાસેથી એપલ ફોન નીકળે છે. આ દુનિયા બીજી થઈ ગઈ છે, હાવ હાવ બીજી થઈ ગઈ. આ કોરોનાનો શરૂઆત થઈ ત્યારે દેખાઈ ગયું ને સાહેબ, હગા બાપના ખબર કાઢવા પંડિતના પરજા નહોતી જતી. એ ક્યાં કરો અગ્નિ સંસ્કાર દેવા નહીં, એ ઓલામાં વીટવીન ઓલા માણસોએ દીધા. હે ન જવાય, એકચ્યુઅલી લાગી ગયું હોય તો એ ગાંડા તારી હાટું, એ હુકામાં તને હુવડાવ્યો ને ભીનામાં હુતા થશે. ઇંગ્લેન્ડની હું મહારાણી નામ ભૂલી ગયો સાહેબ, એની કબર છે ત્યાં. નો એના છોકરાને ભયાનક કેન્સર થયેલું, એ સમયમાં છોકરાની પાસે કોઈથી જવાય નહીં, મળવાનું હોય તો બસ કાસ હામો અને આ બાજુથી માં એને મળી લે, પરિવાર મળી લે. એની દવા નહોતી ત્યારે, એવી ભયાનક બીમારી થઈ. અને કહેવા ગયો સાહેબ, પહેલી વાર જ્યાં માં એ બારીએ મળવા ગઈ અને દીકરાએ માં માય મધર કમ યર, માં માં મારી પાસે આવે, માં મારી પાસે આવે. અને કહેવા ગયો દરવાજો ખોલી જને તાએ ચુમન કર્યું, અને ચુમન એવું કર્યું સાહેબ કે દીકરાના મોઢામાં મોઢું નાખીને એની તમામ પીડા માએ ખેંચતી હોય એમ મળી બોકા ભરવા. અને કહેવા ગયો દીકરો બચી ગયો અને માં મરી ગઈ. અને આજની તારીખે સાહેબ એની કબર ઉપર અહીંયા લખ્યું છે, હું પણ એક માં છું સાહેબ. આચરીએ ને અંગડે ધારીએ જેમ ગુરુજી ગાઈ, ભરોસે રવાય.
ભાઈ ના ભાઈ ચાવડા ભાઈ ક્યાં હોય ગયા ભાઈ આપણા તેજ પ્રધાન હા એક વાર ઉભા થો મારા ભાઈ અને ઉભા એ માટે કરું છું કે એને એ પોતે આર્મી માંથી પોતે નિવૃત્ત થયા છે પાછા પાંચ વર્ષ પછી પાછા જોઈન્ટ થાય છે તાળીઓથી વધાવો એને અને એને મેં ઉભા એ માટે કર્યા કે અહીંયા બેઠેલા તમામ ભાઈઓ તમામ યુવાનો આ વિસ્તારના એને ટ્રેનિંગ દેવાનું ચાલુ કર્યું છે એ પાંચ વર્ષ અહીં ટ્રેનિંગ આપવાના છે જે યુવાનોને આર્મીમાં ભરતી થવું હોય એને હું ધન્યવાદ એ માટે આપું છું સાહેબ એક શહીદને વીરાંજલિ આ રૂપમાં સાચી આપી શકાય અને આ વિસ્તારના યુવાનો નક્કી કરે કે અમે એક યુવાન ગુમાવ્યો છે પણ એના બદલામાં અમે અમારા આ વિસ્તારના જેટલા યુવાનોને થાય એટલું મેં ભરતી થશું અને દુશ્મનોના કાળજામાં ગોળીઓ નાખીને પરમાણુ એમ કહેવાય કે અમે વળતર લેશું સાહેબ જો મૃત્યુ તો છે જ મરવાના તો છીએ જ એમાં કોઈના બાપની તાકાત નથી કોઈ લેખની માથે મેઘ નથી મારી એકવાનો રાવણ જેવા રાવણ ગોથું ખાઈને વયા ગયા પણ આપણે કઈ રીતે મરવું છે આ દેશનું સાહિત્ય મરતા શીખવાડે છે આ દેશની રામકથા જીવતા શીખવાડે છે અને આ દેશની ભાગવત કથા અને ભજન છે એ માણસને મૃત્યુ દેતા શીખવાડે છે કે કેમ મરાય એ શીખવાડે છે બેસો મારા બાપ પણ મિલિટરીનો યુવાન જેથી એમ કહેવાય ભરતી થતો હોય અથવા પોલીસ યુવાન જેથી એમ કહેવાય યુવાન ભરતી થતો હોય ત્યારે મિલિટરીનો યુવાન ભરતી થાય ને ત્યારે નક્કી કરીને જતો હોય કે કાં તિરંગો લહેરાવીને આવીને કાં તિરંગામાં લિપટાઈને આવીશ સાહેબ જેનું ખાપણ તિરંગો બની જતું હોય સાંભળી લેજો બાપ આ નાનું હણું મૃત્યુ નથી બસ એવું કંઈક જીવીને જઈએ કે રાષ્ટ્ર યાદ કરે બસ વાત એ જ કરતો હતો મારા બાપ કે જે ભજન રૂપી વાત એમાં લઈ નીકળી બાપ લાલ કસો બીસી આયા તારી લોય માના છે ઢાકણ દે દી ઢાલ નું થાશે આવો બ્રધર શિવાજીને નીંદ રૂમાવે માતાજી જપાય ઝુલાવે શિવાજી મહાન સુકાન થયા માયે યાદી કરી દીકરાને કે તું મારા પેટમાં હતો ને તેથી મેં રામાયણ અને ગીતાના પાઠ ભણ્યા છે પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત મેં રામાયણ ની વાત સાંભળાવી છે શિવા હવે ઉઠ જે મારા કેહરી ને તારું હિંદવાણું જુવે વા બાપુ માફ કરજો આમાં મેઘાણીયા લખ્યું છે હુઈ રે જે મારા દીકરા ખૂબ ધપીને આજ એને હુવાનું કીધું ગમણા હુઈ રે પણ મેઘાણી ની રજા માગીને અહીંયા બેઠા છે એને કહું છું સાહેબ હવે ઉઠજો રે મારા કેહરી ને તારું હિંદવાણું જુવે વા Yeah.
दे जो लगा से कंथनी ना